नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विज्ञान विषय में तमारू स्वागत छे। हूँ रुडाणी उर्विशा, तमारा विज्ञान विषय नी टीचर, जेनाथी तमे परिचित ज छो। आपणे आगळना विडियोज में प्रकरण नंबर 1 जे शीखी गया छीए, बराबर। हवे आपणे प्रकरण नंबर 2 आहारना घटको तरफ जईए। पहेलू जे प्रकरण हतुं ए पण कंईक आपणा खोराक ने लगतुं ज हतुं। એમાં પણ એવી ઘણી વસ્તુઓ જોઈ ગયા, એવા ઘણા ટોપિકો જોઈ ગયા જેને ખોરાકને લગતા હતા। તો આ આખું પ્રકરણ છે જેમાં ખોરાકના આહારના ઘટકો એટલે કે ખોરાકની અંદર જે રહેલા ઘટકો છે એના વિશે આપણે ચર્ચા મેળવવાની છે। બેઝિક લઈએ તો કે આપણને ખબર જ છે કે મનુષ્યોને જીવન જીવવા માટે ખોરાકની જરૂર છે અને એ ખોરાકની અંદર કાર્બન, પ્રોટીન, ચરબી, દરેક જરૂરી એવા પોષક તત્વોની આવશ્યકતા છે। દરેક પ્રકારના પોષક તત્વો એમાં હોવા જરૂરી છે, બરાબર। તો આપણે આગળ ચર્ચા કરીએ। પ્રકરણ 1 માં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ। ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા તેને નકશામાં અંકિત કર્યા હતા। નકશામાં અંકિત કરવા એનો મતલબ એવો થાય, આપણે પેલા પ્રકરણમાં પ્રવૃત્તિ નંબર 2 માં આપણે જોઈ ગયા કે આ વિસ્તારમાં રહેતા વ્યક્તિ છે તો એ વિસ્તારના વ્યક્તિનું ખાસ કરીને રાજસ્થાનમાં તો કે ઈડલી સંભાર ખવાય એવી આપણે અમુક નોટિસ કરી અને એનું અવલોકન પણ નોંધ્યું હતું, બરોબર। તો એવું કહે છે કે ભારતના વિવિધ ભાગોમાં, વિવિધ દેશોમાં, રાજ્યોમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે અને એ અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ ખાદ્ય પદાર્થો લે છે એટલે કે ખોરાક લે છે। ખોરાકમાં રોટલી, ચપાટી, દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે। આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે। તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઈડલી, માછલી તથા શાકભાજી પણ હોઈ શકે છે। તમે રોજે રોજ શાક, રોટલી, દાળ, ભાત, શાક, સંભાર આટલી વસ્તુ તો ખાવ જ છો, બરોબર। જે માંસાહારી લોકો હોય એ ભોજનમાં ઈડલી, માછલી, શાકભાજી તો ખાતા જ હોય છે, પણ એનાથી વિશેષ તમારા ઘરની અંદર અઠવાડિયામાં એકવાર તમારા ઘરની અંદર કંઈક ને કંઈક વિશેષ બને છે, બરોબર, સમજાય છે। પરંતુ રેગ્યુલર ખોરાક તરીકે તો તમે શાક, રોટલી નો જ ઉપયોગ કરો છો, બરોબર। અહીંયા પ્રવૃત્તિ નંબર 1 કે વિવિધ ક્ષેત્રો, રાજ્યોમાં ના લોકોના ભોજનમાં લેવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે આપણે માહિતી મેળવવાની છે। તો કે વિવિધ ક્ષેત્રો, રાજ્યો એટલે કે અલગ અલગ ક્ષેત્રોમાં લોકો ભોજન કેવો લે છે, તો કે અલગ અલગ લે છે। તો એ અલગ અલગ લેતો ખોરાક જે છે એ ખાદ્ય પદાર્થોની વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે। પદ્ધતિ જોઈએ તો કે સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે। બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી કે શાકભાજી હોય છે, તેમાં દહીં, છાસ, મઠો અથવા અથાણું પણ સામેલ થઈ શકે છે। વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો આપણે કોષ્ટક 2.1 માં આપવામાં આવ્યા છે। અન્ય રાજ્યોના ખોરાકને ઉમેરો કરો અને 1.2.1 ના કોષ્ટકમાં તમારે નોંધણી કરવાની છે। તમારે તમારા નોટબુકની અંદર આ પ્રવૃત્તિ લખવાની છે અને હું અહીંયાથી જે તમને દર્શાવું એ રાજ્યોના અને એના સિવાય અમુક બીજા પણ રાજ્યોના તમારે ઉદાહરણ તરીકે અવલોકનમાં લખવાના રહેશે। ચલો જોઈએ તો કે પંજાબ, પંજાબમાં અનાજની વસ્તુ કઈ કઈ, તો કે મકાઈનો રોટલો, દાળ અને માંસની વસ્તુ તો કે રાજમા, વાલના બીજ। તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે પંજાબની અંદર ખવાતી વાનગીઓ, ખાદ્ય પદાર્થો કયા કયા, તો તમને ખબર હોવી જોઈએ કે અનાજની વસ્તુ તો કે મકાઈનો રોટલો, દાળ અને માંસની વસ્તુ તો કે રાજમા, વાલના બીજ, શાકભાજી સરસવનું શાક, સરસવની ભાજીનું શાક પણ થાય, એટલે કે એના પાંદડાની ભાજીનું પણ શાક થાય, અને ત્યાર પછી અન્યમાં એ દહીં અને
ઘી લચ્છી બનાવે ને ઘી નું દહી ની બરોબર એટલે એ દહી વધારે ખાય છે અને સાથે સાથે એ લોકોની ચપાટી પણ એકદમ ઘી ની સાથે તરબોળીને એટલે કે ઘી સાથે વ્યવસ્થિત ખાય છે। ત્યાર પછી છે આંધ્ર પ્રદેશ। તો કે આંધ્ર પ્રદેશ ની અંદર અનાજ ની વસ્તુ માં આવશે ભાત, ત્યાર પછી દાળ અને માંસ ની વસ્તુ માં આવશે તુવેર દાળ, રસમ એટલે કે ચારુ એ એમની એક પ્રકારની વાનગી છે। શાકભાજીમાં આવશે કંદૂર, ટિંડોળા અને અન્યમાં આવશે છાસ, ઘી અને અથાણું। ત્યાર પછી ગુજરાતની અંદર આપણી વાત કરવામાં આવે છે અનાજની વસ્તુમાં ભાત, દાળ અને માંસની વસ્તુમાં તુવેર દાળ, શાકભાજીમાં બટાટાનું શાક અને બીજા અન્ય શાકભાજીઓ અને અન્યમાં આપણે છાશ, તો ગુજરાતી એટલે છાશ તો જોઈએ જ, છાશ અને સલાડ। ત્યાર પછી છે પશ્ચિમ બંગાળ। તો કે પશ્ચિમ બંગાળમાં ભાત અનાજની વસ્તુ તરીકે ભાત, દાળ અને માંસની વસ્તુ તરીકે માછલી, શાકભાજીમાં ચીંગરી મલાઈ કરી અને અન્યમાં આવશે રસગુલ્લા અને લુચી। ત્યાર પછી તમિલનાડુ। તો કે તમિલનાડુમાં ઢોસા ભાત અનાજની વસ્તુમાં અને દાળ માંસની વસ્તુમાં આવશે સંભાર અને રસમાં અને શાકભાજીમાં આવશે બટાટાનું શાક અને અન્યમાં આવશે મેંદુવડા અને ચટણી। ત્યાર પછી છે ઉત્તર પ્રદેશ। અને ઉત્તર પ્રદેશમાં અનાજની વસ્તુમાં આવશે પરોઠા, દાળ અથવા તો માંસની વસ્તુમાં આવશે દાળ, શાકભાજીમાં આવશે કોરમા પસંદા અને અન્યમાં આવશે પકોડા તથા તો ચાટ। ત્યાર પછી રાજસ્થાનમાં આવશે બાજરીના રોટલા બાટી, દાળ અને માંસની વસ્તુમાં આવશે કઢી અને દાળ, શાકભાજીમાં આવશે ભીંડીની સબ્જી અને અન્યમાં આવશે અથાણા, કેવર, લસણની ચટણી। રાજસ્થાનમાં લસણની ચટણી ખૂબ જ પ્રખ્યાત છે અને આના પરથી કહી શકાય કે જુદા જુદા રાજ્યોમાં લોકોના પોષણ, લોકોના ભોજન અલગ અલગ હોય છે। અને ત્યાર પછી આવશે જુઓ ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં સામેના પેજ પર આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્ય કહે છે અને એ પોષક દ્રવ્યોની જો ઉણપ થાય તો રોગ થવાની શક્યતાઓ વધે છે। એટલે શું કહેવામાં આવે છે? તો કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો, આપણા શરીરને જરૂરી એવા કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને અન્ય ખનિજ ક્ષારો જેની જરૂર હોય છે તેને શું કહે છે? પોષક દ્રવ્યો કહે છે। આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? પરીક્ષાની અંદર તમને પૂછાય કે આપણા આહારની અંદર મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે, તો તમને ખબર હોવી જોઈએ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા તો અન્ય ખનિજ દ્રવ્યો, ક્ષારો। આ ઉપરાંત આપણા આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે જેની આપણા શરીરને ખૂબ અને ખૂબ આવશ્યકતા છે। આપણા શરીરની અંદર આહાર કરતા પણ વધારે આવશ્યક હોય તો એ છે પાણી, બરોબર। ત્યાર પછી પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને અન્ય ખનિજ દ્રવ્યોની જરૂર રહે છે। ચલો જોઈએ પછી શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે, કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણવાનું છે। કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે। કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ માટે આપણે પ્રવૃત્તિ નંબર 2 કરવાની છે, બરોબર। એના પહેલા આપણે બેઝિક થોડી ઘણી માહિતી મેળવી લઈએ, પછી આપણે પ્રવૃત્તિ નંબર 2 જોઈએ। આ પરીક્ષણોને કરવા માટે તમને આયોડિન, હવે દરેકના મનમાં પ્રશ્ન થાય આયોડિન શું છે, તો એ પહેલા સમજી લઈએ। તમે જો રાસાયણિક લેબમાં જાઓ છો, તમે ઘણી વખત તમારી સ્કૂલમાં જો સાયન્સ ચાલતું હોય અને ત્યાં તમને રસાયણની લેબમાં લઈ જાય તો ત્યાં ઘણા બધા પ્રકારના રસાયણો હોય છે, એમાંનું જ એક છે આયોડિન। આયોડિન શું કામ કરે છે? તો કે આયોડિન પદાર્થ ખાદ્ય પદાર્થમાં રહેલા સ્ટાર્ચનું પરીક્ષણ કરે છે। પરીક્ષણ એટલે કે એ ખોરાકની અંદર સ્ટાર્ચની હાજરી છે
કે નહીં એ ચકાસણી કરવા માટે આપણે કોની જરૂર પડે છે આયોડીનની જરૂર પડે છે એ એક પ્રકારનું રસાયણ જ છે ત્યાર પછી છે કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણોની પણ જરૂર પડે છે કોપર સલ્ફેટ શું કરે છે તો કે એ પ્રોટીન નું પણ પરીક્ષણ કરે છે અને સાથે સાથે કોસ્ટિક જે સોડા છે એ પણ શું કરશે ચરબી અને પ્રોટીન નું પરીક્ષણ કરે છે તો આપણે ખાદ્ય પદાર્થમાં રહેલા સ્ટાર્ચ પ્રોટીન અને ચરબીના પરીક્ષણ માટે આપણે શું વસ્તુની જરૂર પડશે તો કે આયોડીન કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ તો તમે જોઈ જ હશે કસનળી બરોબર તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરવાની છે આ પરીક્ષણોથી મળેલા તારણો આપણે કોષ્ટક 2.2 માં પણ લખવાના છે અને આમાં આપ જે પ્રયોગ કરીએ એ પ્રયોગની અંદર આપણે સાવધાનીપૂર્વક બધા જ પ્રયોગો કરવાનો છે એક પણ રસાયણો ચાખવાનો પ્રયત્ન કરવાનો નથી આવી તમે જ્યારે પ્રયોગ કરો ત્યારે સૂચનાઓ આપવામાં આવે બરોબર ત્યારે આપણને એમ થાય કે મેડમ તો ખોટા હશે પણ નહીં આવા ઘણા કેમિકલો જે તમારા પેટની અંદર જાય તો તમને નુકસાનકારક હોઈ શકે છે એટલે તમે ગમે ત્યારે રસાયણિક ભાગમાં જાઓ કોઈ પણ રસાયણો તમને કેમિકલ આપવામાં આવે તો એને ચાખવાનો પ્રયત્ન કરવાનો નહીં એ ચાખવાનો જો પ્રયત્ન કરશો તો એ તમને નુકસાનકારક હોય છે બરોબર પણ હાલ તમે ઘરે છો એટલે ઘરે તો આપણે આ પ્રયોગ કરવાનો નથી પણ આપણે ઓનલાઈન લર્નિંગ એટલે કે ઓનલાઈન ક્લાસ દ્વારા જ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું જો જરૂરી દ્રાવ્ય તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષકને અહીંયા તૈયાર કરવાનો છે બરોબર તો હવે આપણને એમ થાય કે આ તૈયારી કઈ રીતે થતી હશે શિક્ષકને ખબર જ હોય છે તમારે પણ જાણી લેવાનું કે આ દ્રાવણો બનાવવા માટે કઈ રીતે વપરાય છે બરોબર વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં પહેલા જોઈએ તમારા પાઠ્યપુસ્તકની અંદર આયોડીનનું દ્રાવણ કઈ રીતે બનાવવું કોપર સલ્ફેટનું દ્રાવણ કઈ રીતે બનાવવું કોસ્ટિક સોડાનું દ્રાવણ કઈ રીતે બનાવવું એની અહીંયા ચર્ચા આપવામાં આવેલી છે તો ચલો જોઈએ આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલ ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડીનના કેટલાક હવે આપણને એમ થાય ટિંચર આયોડીન એટલે તો કે સાંદ્ર આયોડીન બરોબર સાંદ્ર અને મંદ સાંદ્ર એટલે મંદ એટલે પાણીની અંદર જે સાંદ્ર એકદમ તેજ હોય એમ દ્રાવણને તમે પાણીની અંદર નાખો તો એ મંદ થઈ જાય તો એ ઓછું નુકસાનકારક હોય સમજાય છે તો કે આપણે સાંદ્ર આયોડીનના દ્રાવણને કસનળીની અંદર અડધા પાણીમાં 3-4 ટીપા નાખવાના છે એનાથી આયોડીનનું મંદ દ્રાવણ મળે છે કોપર સલ્ફેટના દ્રાવણ બનાવવા માટે તો કે 100 ml મિલીલીટર પાણીમાં 2 gram કોપર સલ્ફેટનું ઓગાળવામાં આવે છે 100 ml આપણે પાણી લઈએ એની અંદર 2 gram ફક્ત ને ફક્ત 2 gram કોપર સલ્ફેટને ઓગાળવામાં આવે છે અને ત્યાર પછી કોસ્ટિક સોડા પણ સેમ ટુ સેમ એમ જ કે 100 ml પાણીમાં 10 gram કોસ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ આપણને મળે છે તો આપણે પ્રવૃત્તિ નંબર 2 સ્ટાર્ચ ચરબી અને પ્રોટીનની જે ચકાસણી કરવાની છે એ ચકાસણી માટે જરૂરી એવા જે દ્રવ્યો છે જે રસાયણો છે આયોડીન કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા જે આપણને અહીંથી તૈયાર મળશે અહીંયા તૈયારી આપણે થઈ ચૂકેલી છે પરંતુ આપણે હવે આ જે પ્રયોગ નંબર 2 છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો